જામનગરમાં કોરોનાનું તાંડવ સતત ભય ફેલાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જામનગરમાં કોરોનાના 58 દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે માત્ર 2 જ મૃત્યુ દર્શાવાય છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 192 કેસ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં 122 કેસ સહિત જિલ્લામાં કુલ 314 કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોનાની સુનામી વચ્ચે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું આગમન થવાનું છે. તેઓ જામનગર જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે તથા જામનગર પછી કચ્છમાં કોરોનાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરશે. જામનગરમાં બેકાબુ કોરોના સંક્રમણને પગલે વિવિધ ઔદ્યોગિક તથા વેપારી સંગઠનોએ સ્વૈચ્છિક વીકેન્ડ લોકડાઉનનું એલાન આપ્યું હતું, જેને પગલે આજે સવારથી ઉદ્યોગનગર GIDCમાં કારખાનાઓ બંધ રહ્યા હતા. ગ્રેઇન માર્કેટ, ચાંદી બજાર, રાજેન્દ્ર રોડ વિસ્તારોમાં આવેલી પેઢીઓ, દુકાનો તથા જ્વેલરી શોરૂમ વગેરે સજ્જડ બંધ રહ્યા હતા, તો અન્ય વિસ્તારોમાં ઘણી દુકાનો ખુલ્લી જોવા મળી હતી. એટલે કે બંધને પૂરતી સફળતા મળી ન હતી. વેપારી આગેવાનો દ્વારા દુકાનો ખોલનારા વેપારીઓને બંધમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્વૈચ્છિક બંધમાં પોલીસ દ્વારા ચા પાનની દુકાનો બંધ કરાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું. ચા પાનના દુકાનદારોને 3 દિવસ દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ અંગે ઉપરથી સૂચનાઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સવારે સ્વૈચ્છિક બંધને નબળો પ્રતિસાદ મળ્યા પછી બપોરથી સજ્જડ બંધ જોવા મળ્યો હતો, જેને વેપારીઓમાં અચાનક આવેલી જાગૃતિ સમજવી કે ખાખીનો ચમત્કાર ગણવો એ ચિંતનનો વિષય છે. સ્વૈચ્છિક બંધને સફળ બનાવવા ખાખીએ સહાયક ભૂમિકા ભજવી હોવાની ચર્ચા છે.